गूंजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपको स्वागत छे। धोरण 10 विषय संस्कृत पाठ नंबर 11 यस्य जननम तस्य मरणम। यस्य એટલે કે જેનો, જનનમ એટલે કે જન્મ, તસ્ય એટલે કે તેનો, મરણમ એટલે કે મરણ। જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ, જે આ સંસારમાં જેનો જન્મ થાય એનો મૃત્યુ આવે આવે આવે, અને જે મરી ગયેલા છે એ પણ સજીવ થાય એવું ભગવદ્ ગીતાનું કહેવું છે। જે જૈનમાં છે એ આજને તો ક્યારે મૃત્યુ પામવાના છે, અને જે મરી ગયા છે એ પણ ભવિષ્યમાં જીવતા થશે, નવો જન્મ લે। માણસ ક્ષણે ક્ષણે પળ પળમાં પોતાના મૃત્યુની તરફ આગળ વધતો હોય છે, એટલે કે જેનું જન્મ તેવું મરણ। હવે આપણા સાહિત્યમાં ઉપદેશ બધા આપવામાં આવે છે, કથા એવું હોય, મોટા ભાગે સંસ્કૃતમાં વાર્તા હોય, શિયાળની હોય, સંસણાની હોય, સિંહની હોય, વાર્તા હોય, આપણને એમ તો વાર્તા એવું કેમ આપતા હશે, પણ વાર્તા એવું એટલા માટે આપે એમાંથી આપણને જાણવા મળે, છેલ્લે શીખ હોય, છેલ્લે બોધ હોય, જેમાંથી આપણને નવું નવું જાણવા મળે। તો આમાં પણ આપણે ઘણું બધું જાણવા જેવું મળે છે। આ પાઠમાં લોભ વિશે દર્શાવવામાં આવ્યું છે કે લોભ રહ્યું, લોભ પાપસ્ય કારણ, એટલે કે લોભ પાપનું કારણ છે। પાપની શરૂઆત ક્યાંથી થાય? લોભથી। લોભીઓ વ્યક્તિ હોય એ કોઈને પૈસા પૈસા દઈ શકે નહીં, કોઈ માગવા આવે તો એનું મોઢું ચડી જાય, લોભ રહ્યું એ પાપનું કારણ છે। બહુ લોભ કરવો જોઈએ નહીં, જેટલો થતો હોય એટલી માત્રામાં લોભ કરવો જોઈએ, એટલે કે લોભ પાપનું કારણ છે। હવે પાઠની શરૂઆત કરું છું, બધા ચોપડીમાં ધ્યાન રાખજો। વિતદાસ નામ, એટલે કે વિતદાસ નામનો પ્રભુત એટલે કે ઘણ, લોભ એટલે કે લોભી, વિતદાસ નામનો ઘણો લોભી અને સમૃદ્ધ એટલે કે પૈસાવાળો વણિજ, વણિજ એટલે કે વાણિયો, અસ્થિર એટલે કે છે અથવા તો હતો, વિતદાસ નામનો ઘણો લોભી અને સમૃદ્ધ કોઈ વાણિયો હતો। તસ્ય એટલે કે તેનો, કુટનાથ એટલે કે કુટનાથ નામનો વૈશ્ય, વૈશ્ય એટલે કે વેપારી, આ તો વૈશ્ય લખો તો ચાલે, તેનો કુટનાથ નામનો વૈશ્ય પ્રાતિવેશિક એટલે કે પાડોશી આશિત એટલે કે હતો। વિતદાસ નામનો ઘણો લોભી અને સમૃદ્ધ વાણિયો હતો, તેનો કુટનાથ નામનો વૈશ્ય પાડોશી હતો। એકદા એટલે કે એક વખત કુટનાથ ચિંતિત એટલે કે ચિંતા કરે છે, એક વખત કુટનાથ ચિંતા કરે છે કે વિતદાસ ધની કબીર કે વિતદાસ પૈસાવાળો છે પણ કેવો છે, લુબ્ધ એટલે કે લોભી છે, વિતદાસ પૈસાવાળો છે પણ લોભી છે। અત એટલે કે આથી કેન એટલે કે કોઈ ઉપાય, એન એટલે કે ઉપાયથી મયા એટલે કે મારે, અસૌ એટલે કે એને વચનની એટલે કે છેતરવો પડશે, વચનની એટલે કે છેતરવું, આથી કોઈ ઉપાયથી મારે એને છેતરવો પડશે। એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને સહ કુટનાથ એટલે કે તે કુટનાથ એકવાર વિતદાસ્ય એટલે કે વિતદાસના ગ્રહમ એટલે કે ઘરે ને ઉપગમ્ય એટલે કે જઈને કથયત એટલે કે કહે છે। એકવાર કુટનાથ આમ વિચારીને તે કુટનાથ
એક વાર વિતરાસના ઘરે જઈને કહે છે, ભો શ્રેષ્ઠીનો એટલે કે હે શ્રીમાન અથવા હે શેઠ, અસ્માકમ એટલે કે અમારા, બહવા એટલે કે ઘણા બધા, કુટુંબીજન એટલે કે કુટુંબના લોકો, સ્વ એટલે આવતીકાલે, અતિથય એટલે કે મહેમાન, અને ભવિષ્યંત એટલે કે થશે, હે શેઠ અમારા ઘણા બધા કુટુંબના લોકો આવતીકાલે મહેમાન થશે, તે સમર્થ એટલે કે એટલા માટે ભોજન નિર્માણાય એટલે કે ભોજન બનાવવા માટે કાનિચિત એટલે કે કેટલા પાત્રાની એટલે કે વાસણ કૃપયા એટલે કે કૃપા કરીને મહ્યમ એટલે કે મને યચ્છતું એટલે કે આપો, તેથી ભોજન બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરસ્વ એટલે કે પરમ દિવસે તાની એટલે કે તને પ્રત્ય ગમિષ્યામ એટલે કે પાછા આપી દઈ. ફરીથી બોલું છું, વિતદાસ નામનો ઘણો લોભી અને સમૃદ્ધ વાણિયો હતો. તેનો કુટનાથ નામનો વૈશ્ય પાડોશી હતો. એકવાર કુટનાથ ચિંતા કરે છે કે વિતદાસ પૈસાવાળો પણ લોભી છે, આથી કોઈ ઉપાયથી મારે એને છેતરવો પડશે. આમ વિચારીને તે કુટનાથ એકવાર વિતદાસના ઘરની ઘરે જાય છે અને કહે છે, હે શેર અમારા ઘણા બધા કુટુંબના લોકો આવતીકાલે મહેમાન થશે, તે માટે ભોજન બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો, પરમ દિવસે તમને પાછા આપી દઈશ. આગળ પ્રાતિક વૈશિક ધર્મ ભાવેના એટલે કે પાડોશીના ધર્મ સમજીને વિતદાસ કુટનાથ એટલે કે કુટનાથને પાત્રાણી પ્રાયશ્ચિત એટલે કે વાસણ આપે છે. પાડોશીનો ધર્મ સમજીને કુટનાથને વિતદાસ વાસણ આપે છે. પાત્ર પ્રયોગ વસાને એટલે કે વાસણનો ઉપયોગ થઈ ગયા પછી કુટનાથ પાત્રાણી પ્રત્યર્પિત એટલે કે વાસણ પાછા આપવા વિદ્યાસ્ય ગ્રહમ અગચ્છત એટલે કે વિદ્યાસના ઘરે જાય છે. વાસણના ઉપયોગ પછી કુટનાથ વાસણ આપવા વિતદાસના ઘરે જાય છે. તે પાત્રે સહ એટલે કે તે વાસણ સાથે કુટનાથ અન્ય એટલે કે બીજા કાનિચિત એટલે કે કેટલાક લઘુ એટલે કે નાના ને નૂતનાની એટલે કે નવા પાત્રાની એટલે કે વાસણ પણ તત્ર એટલે કે ત્યાં ને સ્થાપિતવાને એટલે કે મૂકે છે અથવા તો રાખે છે. તે વાસણ સાથે કુટનાથ બીજા કેટલાક નાના અને નવા વાસણો ત્યાં રાખે છે. લઘુના એટલે કે નાના ને નૂતના એટલે કે નવા પાત્રાણામ એટલે કે વાસણને અને દર્શનમ એટલે કે જોઈને, નાના અને નવા વાસણને જોઈને વિસ્મિત એટલે કે વિસ્મિત પામેલો વિતદાસ કુટનાથ પૂછતો એટલે કે કુટનાથને પૂછે છે, ભો વયસ્ય એટલે કે હે મિત્ર, વયસ્ય એટલે કે મિત્ર, હે મિત્ર એતાની પાત્રાણી મમ સંતિ એટલે કે આ વાસણ મારા નથી. કુટનાથ કથયત એટલે કે કુટનાથ કહે છે. ફરજી કરું છું, પાડોશીનો ધર્મ સમજી વિતદાસ કુટનાથે વાસણ આપે છે. વાસણના ઉપયોગ પછી કુટનાથ વાસણ આપવા વિતદાસના ઘરે જાય છે. તે વાસણ સાથે કુટનાથ બીજા કેટલાક નવા અને નાના વાસણ ત્યાં રાખે છે. નવા અને નાના વાસણો જોઈને વિસ્મિત પામેલો વિતદાસ કુટનાથને પૂછે છે, હે મિત્ર આ વાસણ મારા નથી. કુટનાથ કહે છે, હે મિત્ર, કુટનાથ કહે છે, હે મિત્ર યાની પાત્રની એટલે કે જે વાસણો ભવતો એટલે કે તમે, હે મિત્ર જે વાસણો તમે દત્તાની એટલે કે આપ્યા હતા
તત એટલે કે તે મમ ગૃહ એટલે કે મારા ઘરે પ્રસૂતાની એટલે કે જન્મ્યા. હે મિત્ર, જે વાસણો તમે મને આપ્યા હતા તે મારા ઘરે રાત્રે જન્મ્યા. એતાની એટલે કે આ લઘુની એટલે કે નાના અને નૂતનાની એટલે કે નવા પાત્રાની એટલે કે વાસણો, આ નવા અને નાના વાસણો ભવત પાત્રણ એટલે કે તમારા વાસણમાં ઉત્પત્તિ સંતિ એટલે કે ઉત્પન્ન થયેલા છે અથવા તો એના બચ્ચા છે. આ નાના અને નવા વાસણો તમારા વાસણના બચ્ચા છે. અપત્ય રૂપેણ એટલે કે બચ્ચા રૂપે નૂતનાની પાત્રની એટલે કે નવા વાસણો સંપ્રાપ્ય એટલે કે મેળવીને વિતદાસ પ્રસન્ન જાતો એટલે કે ખુશ થાય છે. બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને કુટનાથ ખુશ થાય છે. વ્યતીતેષુ એટલે કે વીતી ગયેલા, કતિપયેષુ એટલે કે કેટલા દિવસેષુ એટલે કે દિવસો પછી, વીતી ગયેલા કેટલાક દિવસો પછી કુટનાથ પુનરપી એટલે કે ફરી વાર વિતદાસ પાત્ર એટલે કે વિતદાસને વાસણ માટે પ્રાર્થયતો એટલે કે માગે છે. કેટલાક દિવસ પછી કુટનાથ ફરીથી વિતદાસ પાસે વાસણ માગે છે. પ્રગતેભ્ય એટલે કે આપેલા પાત્રેભ્ય અપી એટલે કે વાસણો પણ અધિકાના એટલે કે વધારે પાત્રનામ લાભો ભવિષ્ય એટલે કે વધારે વાસણનો લાભ થશે. ઇતિ દુર્મતિ એટલે કે ખરાબ વિચારથી પ્રેરિત વિકદાસ તસ્મી સર્વાણી એટલે કે તેને બધા વાસણો દત્તવાન એટલે કે આપે છે. કેટલાક દિવસ પછી કુટનાથ ફરીથી વિકદાસ પાસે વાસણ માગે છે. વાસણ મેળવીને અધિક એટલે કે વધારે વાસણના લોભથી પ્રેરિત વિકદાસ તેને ફરી નવા વાસણો આપે છે અથવા ઘણા બધા વાસણો આપે છે. તો વિદ્યાર્થીઓ, પાઠ 11 નો આપણે અભ્યાસ કર્યો આટલો. બીજું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આભાર.